નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાટ્ય સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની YouTube ચેનલમાં અને સ્પોકન ઇંગ્લિશ ના લેક્ચર નંબર 2 માં. વિદ્યાર્થી મિત્રો, ક્યારે ના તમે કોમેન્ટ કરો સર સેકન્ડ પાર્ટ ક્યારે આવે, પણ ફાઇનલી આવી જ ગયો છું. હવે આ સેકન્ડ પાર્ટ માં આપણે શેની ચર્ચા કરવાના છે? પહેલા તો લેક્ચર નંબર 2, સ્પોકન ઇંગ્લિશ નો મહત્વનો સ્તંભ એટલે ક્રિયાપદ. વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદ એ એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કોઈ પણ હોય, અંગ્રેજી બોલવા, અંગ્રેજી વાંચવા, અંગ્રેજી સમજવા તેમજ લખવા માટે. આ તમામ પ્રકારની પ્રક્રિયાઓમાં આ ક્રિયાપદ એક બહુ મોટી અને મહત્વની ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદની સંપૂર્ણ માહિતી આજે હું આપવાનો છું અને એની એક PDF છે એ પણ આપણે હું તમને આપી દેવાનો છું, એ જે નીચે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને એ PDF પણ ડાઉનલોડ કરી શકશો. બધા ક્રિયાપદ યાદ રાખવાની જોરદાર ટ્રિક્સ આજે હું લઈને આવ્યો છું આપની સમક્ષ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની અંત સુધી બન્યા રહેજો એટલે તમામ પ્રકારના ક્રિયાપદો આજે મુઠ્ઠીમાં. અને આજે હું તમને આની સાથે સાથે એક ભયંકર ટ્રિક, સેના માટેની કે આઈએનજી વાળા જે ક્રિયાપદોના જે નિયમો છે એને કેમ યાદ રાખવા, ફિલ્મના ડાયલોગની જેમ. હે, ફિલ્મના ડાયલોગ તો બધાને યાદ હોય ને, હમણાં બધા જેટલા નવા નવા ફિલ્મ આવે છે બધાના ડાયલોગ યાદ હશે, બરોબર? તો એ જેમ ફિલ્મના ડાયલોગ બોલો છો ને, એવી રીતના તમે ક્રિયાપદના નિયમો આજે બોલતા થઈ જશો. તમે આજે આ વિડીયોની અંત સુધી બન્યા રહેવાનો છે, વિડીયો ગમે તો લાઈક કરવાનો છે, બધા વિદ્યાર્થીઓને શેર કરવાનો છે તમારા તમામ મિત્રોને, અને ખાસ જેમ તમે દરરોજ કોમેન્ટ્સ દ્વારા જણાવો છો કે વિડીયો કેવો લાગ્યો એ પરંપરા ભૂલવાની નથી. અને ખાસ હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન ટીન 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 કરી દો અને બાજુમાં બેલ આઇકન દબાવી દો એટલે આવા વિડીયો અને આ વેકેશનમાં આપણે છે ને ધડબડાટીને ધાણા જીરું બોલાવી દેવાનું છે અંગ્રેજીમાં, બરોબર છે? અને બોલતા થઈ જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ વિથ વિજય નાક્યા. ઓકે, શરૂઆત કરીએ તો પેલો જ શું કે છે કે ભાઈ વર્બ, આજે આપણે આની ચર્ચા કરવાના છીએ. અને કારણ કે આ એક એવો મહત્વનો ભાગ છે કે આપણા શરીરમાં, દાખલા તરીકે શરીરમાં આપણું નાક ન હોય તો આપણું શરીર, આપણું જે ફેસ છે કેવો લાગે? ન સારો લાગે. નાક વગરનું કેવું લાગે? એ બધું નાક વગરનું એમ. તો એવી જ રીતના અંગ્રેજી ગ્રામર, સ્પોકન ઇંગ્લિશ, કોઈ પણ એમાં વર્બ છે ને એ એક પ્રકારનું નાક છે. નાક તો એને આપણે ઇમ્પોર્ટન્સ વધારે દેવું જોઈએ, તો એટલા માટે આપણે વર્બ્સની આજે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી ગ્રામર હોય કે સ્પીકિંગ હોય કે પછી રાઇટિંગ હોય, આ તમામ પ્રકારમાં આ વર્બ, આ ક્રિયાપદો છે એ બહુ મોટી ભૂમિકા ભજવે છે. એટલા માટે આપણે આ સરસ મજાનો આખો લેક્ચર અને એકદમ ડિટેલમાં આ વિડીયોની અંત સુધી બન્યા રહ્યા એટલે આમ જો તમે ભૂખા નીકળી જશે, બરોબર છે? ચલો આગળ શું કે છે કે ભાઈ, આની સાથે સાથે આપણે આ કાળ ટેન્સ એની પણ થોડીક માહિતી મેળવશું જે આપણે આવતા લેક્ચરોમાં જોશું. પરંતુ ટેન્સ ક્રિયા થતા જે કોઈ પણ વાક્યો છે એમાં કાળનો ઉપયોગ થાય છે, બરોબર છે? આ કાળ છે એ પણ મહત્વનો ભાગ ભજવશે આપણા જીવનમાં, અંગ્રેજી સ્પોકન અંગ્રેજીના જીવન કાળમાં, બરોબર છે? તો ચલો હવે શરૂઆત કરીએ વર્બ્સ. વર્બ્સમાં બે પ્રકાર છે, એક તો છે રેગ્યુલર અને એક છે ઇરેગ્યુલર. આ બે પ્રકાર પડે છે. હવે રેગ્યુલર એટલે શું, ઇરેગ્યુલર એટલે શું, એ તમામ માહિતી હું તમને આપવાનો. પણ રેગ્યુલર ને ગુજરાતીમાં કહેવાય નિયમિત ક્રિયાપદ, જ્યારે ઇરેગ્યુલર ને કહેવાય અનિયમિત ક્રિયાપદ. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખવા એટલે ચપટી વગાડવામાં, આ યાદ રાખવા માટે આપણે બે ચપટી પાડવી પડશે, બરોબર? થોડુંક વધારે આમાં ધ્યાન દેવું પડશે અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પણ આ છે અને છે આવ ટચુકડા દેવા. હવે રેગ્યુલર ક્રિયાપદો એટલે શું? જો ક્રિયાપદના V1 આવે, V2, V3, આ અલગ અલગ ક્રિયાપદના રૂપો છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. સ્પોકન ઇંગ્લિશના બે આપણે આમ જોઈએ તો એક ઇન્ટ્રોડક્ટરી લેક્ચર લઈ લીધો છે અને એક ફાઇનલ એનો એક લેક્ચર લઈ લીધો છે. હજી સુધી તમે એ વિડીયો નથી જોયા તો પેલા એ જોશો ને તો આમાં વધારે ખ્યાલ આવશે. ઓલું કહેવાય ને KGF 1 જોયું હોય તો KGF 2 માં વધારે મજા આવે, બરોબર? એવી જ રીતના છે, KGF 1 એટલે કે આપણો ફર્સ્ટ લેક્ચર જોયો પછી આમાં આવશો ને તો વધારે ખ્યાલ આવશે. એટલા માટે તમને ખબર ત્યારે જ પડશે ભાઈ V1, V2, V3 શું છે એ મેં લાસ્ટ લેક્ચરમાં સંપૂર્ણ માહિતી આપી દીધી છે, બરોબર? હવે ક્રિયાપદ ની પાછળ ફક્ત D કે ED લગાડવાથી બનતા ભૂતકાળ અને ભૂતકૃત ના રૂપોને શું કહેવાય? રેગ્યુલર વર્બ.
જ્યારે આમાં ડી કે ઈડી લાગતા હોય નહીં. બરોબર છે? દાખલા તરીકે જો એક એક્ઝામ્પલ આપ્યું છે તમને, અહીંયા એક એક્ઝામ્પલ આપેલું જ છે સરસ મજાનું. શું કે છે? એડ. અહીં દેખાય છે એડ. હવે એડેડ માં જો આ એડ છે આ ક્રિયાપદ નું મૂળ રૂપ છે. હવે એમાં જો ઈડી લગાડી દીધો અને અહીંયા ઈડી લગાડી દીધો એટલે ક્રિયાપદ નું મૂળ રૂપ એડ છે, એનું વી ટુ એડેડ થાય અને એનું વી થ્રી પણ એડેડ થાય. એટલે જ કે છે ને ક્રિયાપદ ની અંતે ડી કાં તો ઈડી લગાડવાથી બનતા ભૂતકાળ અને ભૂતકૃત ના રૂપોને શું કહેવાય? રેગ્યુલર વર્બ કહેવાય. આખી ડિટેલમાં અમને બધી માહિતી સમજાવું છું બધા. જો 300 કે 350 જેટલા વર્બ્સ આપણને આમ આવડી જ જશે આ વિડીયો જોશું એટલે. હવે અનિયમિત ક્રિયાપદ એટલે શું? તો કે એમાં there are many rules, એમાં થોડાક નિયમો છે, એ નિયમોને આપણે સરસ મજાની રીતે કરવાના છે એટલે ખબર પડી જશે. હવે સૌપ્રથમ રેગ્યુલર વર્બ્સ એની હું એક એક લાઈન આમ તમને સમજાવીશ. આજ જો તમે ફફડાટી બોલાવી દેવાની છે તમામ પ્રકારના નિયમો આજે મુઠ્ઠીમાં, ક્યારે ઈડીન, ક્યારે ડીન, ક્યારે સૂન, ક્યારે કે, બધી માહિતી આજે આપવાનો છું. તો જોલો રેગ્યુલર વર્બ નિયમિત ક્રિયાપદ એમાં V1 અને V2 ને V3 એટલે એનો મતલબ શું ખબર? V1 અલગ હોય પણ એનું V2 અને V3 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ બંને સરખા હોય. બરોબર? આ V2 ને V1 ને V3 શું છે ને એ મેં પાછળના લેક્ચરમાં ભૂતકાળમાં મેં કહી દીધું છે એટલે જોઈ લેજો તો અહીંયા ખ્યાલ આવશે. હવે સરસ મજાનું તમને એક કોષ્ટક દેખાય છે. બરોબર છે? જો હવે અહીંયા તમારે એક સરસ મજાની રીતે યાદ રાખવાનું છે. જો આ વર્બ આપ્યું છે, પછી પ્રોનાઉન્સિએશન આપ્યું છે, પછી એના મીનિંગ એટલે કે એનો ગુજરાતી અર્થ શું થાય, પછી પાસ્ટ ટેન્સ, પછી પાસ્ટ પાર્ટિસિપલ. એટલે હવે હું તમને કહું તમે આખી PDF તમને મળશે ને એ આખી PDF આની આખી PDF અહીંયા મેં થોડું થોડું જ લીધું છે પરંતુ તમને PDF માં સંપૂર્ણ 300 ને કંઈક સમથિંગ છે, 340 પ્લસ એટલા ક્રિયાપદો છે અને એકદમ ડિટેલમાં વિથ અલગ અલગ નિયમો સાથે જો તમને મને સમજાઈ જશે. હવે એમાં તમારે આખી PDF આવશે ડાઉનલોડ કરીને સરસ મજાની પ્રિન્ટ કાર્ડ લેવાની અને વાંચતું જવાનું. હમણાં હું તમને કહી દઉં કેમ વાંચવું. હવે વર્બ છે એમાં જે આ પહેલી લાઈન હશે ને એ ક્રિયાપદનું મૂળ રૂપ હશે. એટલે કે વર્બ એટલે વી એટલે વર્બ અને વન એટલે મૂળ રૂપ ક્રિયાપદ નું આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું. પ્રોનાઉન્સિએશન, પ્રોનાઉન્સિએશન એટલે શું? કે આ જે શબ્દ છે એને શું વચાય? તો કે એક્સેપ્ટ વચાય તો અહીં એક્સેપ્ટ લખ્યું છે. એટલે તમને ઘણી વાર એવું થાય અમુક શબ્દો હોય તો આપણને એનો ઉચ્ચાર કરતા ન આવડતો હોય તો આપણે ઉચ્ચાર આપેલા છે એડ તો એડ, અગ્રી તો અગ્રી એટલે આના ઉચ્ચાર બાજુમાં આપ્યા. એક્સેપ્ટ એટલે શું થાય? તો કે સ્વીકારવું એના બાજુમાં એનું ગુજરાતી આપ્યું છે. હવે આ જે પાસ્ટ ટેન્સ છે એટલે ઈ V2 થાય, પાસ્ટ પાર્ટિસિપલ છે એટલે ઈ V3 થશે. એટલે ટૂંકમાં આ V1 ની લાઈન છે, આ V2 ની લાઈન છે અને આ V3 ની લાઈન છે. વિદ્યાર્થી મિત્રો આ આપણે અત્યારે પાકા નથી કરવાના, આનો હું તમને એક જ વિડીયો આપીશ, એક જ વિડીયો. જો હમણાં આની પછીની સ્લાઇડ આવશે ને એ તમને હું સંપૂર્ણ માહિતી આપું છું. તો હવે અહીંયા જુઓ એક્સેપ્ટ આપ્યું છે. શું આપ્યું છે? એક્સેપ્ટ. હવે આનું આપણે ભૂતકાળનું રૂપ કરવું હોય તો કાંઈ નહીં કરવાનું, અહીંયા ઈડી લગાડી દઉં. તો જો છે એક્સેપ્ટેડ, એક્સેપ્ટેડ એટલે ટૂંકમાં તમારી પાસે તમે PDF ડાઉનલોડ કરશો ને એમાં જો અહીંયા રૂલ નંબર 1 આપ્યું છે. આવા આપણે અલગ અલગ 12 જ નિયમો કરવાના એટલે બધા નિયમો કમ્પ્લીટ. રૂલ નંબર 1 શું કે છે? ક્રિયાપદની અંતે ઈડી લગાડવાથી બનતા ભૂતકાળ એટલે કે V2 અને ભૂતકૃદંત એટલે કે V3 ના રૂપો. બરોબર? તો બધામાં એવું જ હશે. જો એડ તો ઈડી લગાડ્યું છે, જો ઈડી ઈડી, પછી અગ્રી તો ડી ડી. બરોબર છે? અલો તો પછી ઈડી ઈડી. બધા જેટલો પેલા નિયમમાં બધામાં આ જ નિયમ લાગુ પડે, છેલ્લે ઈડી લગાડી દેવા. એટલે તમારે પાકું કેટલું કરવાનું થાય? ખાલી એક્સેપ્ટ, ACCEPT, એક્સેપ્ટ એટલે સ્વીકારવું, એટલું જ પાકું કરવાનું થાય. બાકી ખબર જ છે ભાઈ આમાં ઈડી લગાડી દો એટલે V2 થઈ જાય, ઈડી લગાડી દો એટલે V3 થઈ જાય. બરોબર? ચાલો હવે એના પછી જો આ આ મેં તમને કીધું કે ભાઈ ખાસ વસ્તુ એક ધ્યાનમાં એ રાખવાની છે કે આ જે એક વિડીયો છે આપણી YouTube ચેનલમાં અવેલેબલ છે મારો વિડીયો, શું કે છે કે 3 નિયમો બાદ ING મુઠ્ઠીમાં અને ફિલ્મી ડાયલોગ ની જેમ યાદ રાખો ING ના નિયમો. વિદ્યાર્થી મિત્રો હું તમને એક જ ચેલેન્જ આપું, મારા એક જ વિડીયો નો જોવો તો ચાલશે પણ આ ING વાળો વિડીયો એકવાર જોશો ને અને મજા ન આવે ને તો કેજો આપણે YouTube ચેનલ બંધ કરી દઈશ. કારણ કે
આ વિડીયો મારો બેસ્ટમાં બેસ્ટ વિડીયો અત્યાર સુધીમાં મારી રીતે બનાવેલો, બહુ મહેનત કરી અને મેં આ નિયમો બનાવ્યા છે ફિલ્મની ડાયલોગની જેમ. એક ઈકો મારો ગોલી ઢીચક્યા, દો ઈકો કોઈ હાથ નહીં લગા શકતા, જુડવા વન જુડવા ટુ વાયકા કમાલ. આવા બધા ક્રિયાપદના જે આઈએનજી લગાડવાના નિયમો છે ને એ બનાવ્યા છે, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે, ત્યાંથી જોઈ લો. આઈએનજી ના નિયમો એવું કરીને મૂકેલી છે, એ પેલા જોઈ લેશો ને એટલે જે આઈએનજી ના નિયમો જેટલા પણ છે ને એ ફટાફટ આવડવા મળશે, બરોબર છે. ચાલો હવે આગળ શું કે છે, પછી એના પછીનો બીજો નિયમ શું કે છે, બીજો નિયમ કે ક્રિયાપદ ને અંતે ફક્ત ડી લગાડવાથી બનતા ભૂતકાળ અને ભૂતકૃત નરમ. એટલે ટૂંકમાં એનો મતલબ એવો કે જેટલા ક્રિયાપદ હશે ને એની છેલ્લે ઈ તો આપેલો જ હશે, જો ખાલી ડી જ લગાડવાનું, ઈ તો ઈ ભાઈ ઘરે જ લઈને આવશે, લ્યો હા મારી પાસે તો ઈ છે, આપણે ખાલી એને ડી જ દેવાનું. અબ્યુઝ, બરોબર, અબ્યુઝ એટલે વાતચીત કરવી, ઝઘડો કરવો, ખરાબ વર્તન કરવું, ઈ તો એમાં ડી જ લગાડ્યો. જુઓ અચીવ તો એમાં ઈ તો છે જ, આપણે ડી જ લગાડ્યો. પછી એડવાઈઝ, એમાં ડી જ લગાડ્યો છે. પછી એડમાયર, પછી અપોલાઈઝ, પછી અરેન્જ, અરાઈવ, બિહેવ, આ બધામાં છેલ્લે ઈ તો આપેલો છે, આપણે ફક્ત ડી લગાડવાનો. પેલો નિયમ શું, ઈ ડી લગાડવાનો. બીજો નિયમ, ખાલી ડી લગાડવાથી બનતા ભૂત આપણે આ વી ટુ અને આ વી થ્રી ના રૂપો છે ને, સાવ સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, સાવ સિમ્પલ છે. એના પછી શું કે છે, રૂલ નંબર થ્રી, ઈ ડી લગાડતા પહેલા છેવટનો વ્યંજન બેવડાતો હોય તેવા રૂપો. હવે આમાં શું યાદ રાખવાનું ખબર છે, દાખલા તરીકે અહીંયા એડમિટ છે, જો એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની કે આમાં એડમિટ છે ને એ ડી એમ આઈ ટી છે, તો અહીંયા જો ડબલ ટી થઈ ગયા. પછી અહીંયા બીઈ જી છે તો એમાં ઈડી લગાડ્યું તો ડબલ જી થઈ ગયા. અહીંયા કેન્સલમાં એલ છે ને તો આમાં ડબલ એલ થઈ ગયા. આવું શું કામ થાય, ક્યારે થાય, તો જુઓ આપણે અહીંયા હું તમને એક એક્ઝામ્પલ આપું છું, એડમિટ. હવે તમને સ્વર અને વ્યંજનની માહિતી મેં આપી દીધી, પાંચ સ્વર એ આઈ ઓ યુ, બાકીના વ્યંજન છે. તો એક વસ્તુ યાદ રાખવાનું, જો છેલ્લે વ્યંજન હોય એની આગળ, જો છેલ્લા અક્ષર જ આપણે લગાડવાનું એટલે છેલ્લે જ જોવાનું, છેલ્લો વ્યંજન હોય એની આગળનો સ્વર હોય અને પાછો એની આગળનો વ્યંજન હોય, એટલે છેલ્લા ત્રણ અક્ષર જોવાના, ત્રણ અક્ષરમાં બે છેલ્લા વ્યંજન હોય ને વચ્ચે એક સ્વર હોય, અને જ્યારે એમાં ઈડી લગાડો ને ત્યારે છેલ્લો અક્ષર હોય ને એ બેવડાઈ જાય હંમેશા, અને પછી ઈડી લાગે, એમનામ ડાયરેક્ટ ઈડી લાગે નહીં, બરોબર છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું, ક્યારે, છેલ્લો અક્ષર વ્યંજન, એની આગળનો સ્વર અને પાછો એક વ્યંજન, બે વ્યંજન ની વચ્ચે એક સ્વર હોય ત્યારે છેલ્લો અક્ષર બેવડાવી દેવાનો, ડબલ કરી દેવાનો અને પછી એડી લગાડવાનો. સમજાઈ ગયો નિયમ. હવે આગળ શું કે છે, છેલ્લો વ્યંજન હોય અને આગળ બે સ્વર આપેલા હોય ત્યારે ખાલી ઈડી જ લગાડવાનો. એક જ વ્યંજન આપેલો હોય, બે સ્વરની, બે વ્યંજનની વચ્ચે એક સ્વર આપેલો હોય ત્યારે જ ઓલો નિયમ લાગુ પડે. હવે અહીંયા જુઓ, અપીયર આ વ્યંજન છે, આર દાખલા તરીકે અહીં હું લખવાલો, અપીયર છેલ્લો અક્ષર વ્યંજન, એની આગળનો સ્વર, એની આગળનો સ્વર, લે તો આ ઓલું નથી થતું, બે વ્યંજનની વચ્ચે ટૂંકમાં ઓલા વ્યંજન છે ને એ ગુંડા છે, એની વચ્ચે એક સારો માણસ હીરો હલવાઈ જાય ને ત્યારે ઓલા ડબલ કરી નાખવાના, પણ અહીંયા તો બે સારા માણસો આવી ગયા, બરોબર. એટલે જ્યારે એક વ્યંજનની આગળ બે સ્વર હોય ત્યારે કાંઈ ન થાય, ખાલી ઈડી જ લાગે, બરોબર. જોઈ લ્યો, બી ડબલ ઓ કે બુક, બુક એટલે ઓલી વાંચવા વાળી બુક નહીં, બુક એટલે શું થાય, તો કે નોંધાવું, આપણે બુક કરવું, ટિકિટ બુક કરવી. ઈ બોઇલ, તો જો છેલ્લે શું છે વ્યંજન, એની આગળ બે સ્વર છે ઓ અને આઈ, ત્યારે ફક્ત ઈડી લાગે, ત્યારે બેવડાતા નથી, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે વાય હોય છેલ્લે ક્રિયાપદ ની અંતે વાય, ત્યારે થોડાક નિયમો બદલે, શું કે છે, છેવટનો વાય હોય ત્યારે વાયનો આઈ કરી નીડી લગાડવા. તો આમાં એવું છે, આપણે ક્રાય નું એક એક્ઝામ્પલ લઈએ, બરોબર છે, સી આર વાય, જ્યારે ક્રિયાપદ ની અંતે વાય હોય, વાય ની પહેલા એક વ્યંજન આપેલું હોય, શું આપેલું હોય, વ્યંજન, ત્યારે વાય નો શું કરી નાખવાનો, આઈ કરી નાખવાનો અને પછી ઈડી લગાડવાનો, હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું. એવી જ રીતે જો ડ્રાય, તો વાય છે, વાય ની પહેલા શું છે, વ્યંજન છે, તો ડી આર પછી વાય નો આઈ કરીને પછી ઈડી લગાડવાનું. આવી રીતના ક્યારે નહીં કરવાનું, ડી આર આઈ ઈ ડી, તો આ ખોટું પડશે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, બરોબર. આ વાય વાળો નિયમ થઈ ગયો. પણ હવે એ કે છે કે વાય ની આગળ સ્વર હોય ત્યારે કઈ નહીં કરવાનું, ઈડી લગાડી દેવાનું. જો વાય છે એની આગળ શું છે, સ્વર છે, તો ખાલી ઈડી લગાડી દેવું, એન્જોયડ, ઓબેડ, પ્લેડ, આવી રીતના થાય છે. હવે ઇરેગ્યુલર વર્બ્સ છે એની વાત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તો આપણે એક એક વસ્તુ યાદ રાખી દીધી, ભાઈ વી વન યાદ રાખી લીધું એટલે આગળનું બધું થઈ ગયું.
પરંતુ હવે જે અનિયમિત ક્રિયાપદ છે એમાં એવું થશે નહીં, એમાં તમારે સંપૂર્ણ પ્રકારની માહિતી યાદ રાખવી પડશે, પણ સાવ સિમ્પલ છે એટલા બધા અઘરા નથી। કે આમાં શું છે, એમાં સાતમો નિયમ છે ને ઈ શું કહે છે કે ભૂતકાળના અને ભૂતકૃદના રૂપો સરખા હોય। હવે જો ઇરેગ્યુલર વર્બ આવી ગયો છે એટલે આમાં છેલ્લે ઈડીન 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 ડીન ડીન આવું ક્યાંય નહીં આવ્યો, આ ધ્યાનમાં રાખવાનું। એના જુઓ અનિયમિત છે એટલે વી ટુ વી થ્રી અલગ અલગ હોય, ડીન ઈડી નો લગાડેલા હોય। હવે જો અહીંયા અવેક છે તો અવેક નો અવેક ડ નો થાય, આ ઇરેગ્યુલર વર્બ છે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું। તો અવેક એટલે એનું થાય અવોક અને એનું વી થ્રી થાય અવોક। એટલે સાતમો નિયમ આખો એવો છે કે જેના વી ટુ અને વી થ્રી બે સરખા થતા હોય, એવા જો વી વન અલગ વી ટુ અને વી થ્રી બે કેવા થતા હશે સરખા, એવો સાતમો નિયમ એવું કે છે બાઇન્ડ બોન્ડ બોન્ડ, બ્રિંગ બ્રોટ બ્રોટ, બિલ્ડ બિલ્ટ બિલ્ટ છે, બધા સરખા જોઈ લો તમે, આ બે લાઈન સેમ હશે। તો આ સાતમો નિયમ છે। હવે આઠમો નિયમ શું કે છે કે ત્રણેય રૂપો વી વન હોય વી ટુ હોય કે વી થ્રી હોય, ત્રણેય અલગ અલગ હોય, જુઓ બી એનું થાય વોઝ અથવા તો વર, એનું વી ટુ છે અને એનું વી થ્રી થાય બિન। એવી જ રીતના તમને હું કહું બ્રેક, એનું વી ટુ થાય બ્રોક, એનું વી થ્રી થાય બ્રોકન। તો જુઓ એકમાં સરખું નથી, આ વી વન થયું આ વી ટુ થયું આ વી થ્રી, તો ત્રણેય ક્રિયાપદોના રૂપો અલગ અલગ હોય એવો આ આઠમો નિયમ। એટલે વિદ્યાર્થી મિત્રો પહેલા સાતમો ને આઠમો નિયમ પાકો કરી લ્યો ને એટલે કાંઈ નથી। હવે ત્રણેય રૂપો મૂળ રૂપ ભૂતકાળ ને ભૂતકૃદના રૂપ સરખા હોય એવા, એટલે ત્રણેય સરખા જ હોય, ટૂંકમાં વી વન વી ટુ અને વી થ્રી ત્રણેય સરખા હોય। જો ભ્રષ્ટ ભ્રષ્ટ ભ્રષ્ટ, કોસ્ટ કોસ્ટ કોસ્ટ, કટ કટ કટ, હિટ હિટ હિટ, હટ હટ હટ, પુટ પુટ પુટ, રીડ। હવે એક વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, આ રીડ છે ને, હવે આને સ્પેલિંગ સરખો જ છે પણ વિદ્યાર્થી મિત્રો આને અને આને વચાશે રેડ, કોઈ દિવસ ભૂતકાળના રૂપને રીડ નું રીડ નહીં વાંચવાનું, આ રેડ વચાય, આને રેડ વચાય, ભલે ક્રિયા જે સ્પેલિંગ છે એ સરખો થાય, બરોબર છે। આ કોકને પૂછજો તમારી ઇમ્પ્રેશન વધશે, બરોબર છે, સેટ સેટ સેટ, બાકી બધામાં સરખું થાય પણ આ વસ્તુ એક આમાં ધ્યાનમાં રાખવાની, જો વી વન વી ટુ અને વી થ્રી બંને ત્રણેય સરખા હોય। હવે રૂલ ટેન, આ રૂલ દસ રૂલ અગિયાર અને રૂલ નંબર બાર નાનકડા નાનકડા ટચુકડા ટચુકડા છે। તો રૂલ નંબર દસ શું કે મૂળ રૂપ ભૂતકૃદના રૂપ સરખા હોય, એટલે વી વન અને વી થ્રી આ બે સરખા હશે, વી ટુ અલગ જો બીકમ બીકેમ બીકમ, તો જુઓ આ અને આ આ બે સરખા છે, સેમ કમ કેમ કમ, તો વી વન અને વી થ્રી સરખા છે, રન રેન રન, એટલે આ અગિયાર દસમો નિયમ એવો છે કે વી વન અને વી થ્રી સરખા હોય। પછી અગિયારમો રૂલ શું કે છે કે વર્તમાન અને ભૂતકાળના રૂપો સરખા હોય, એટલે કે વી વન અને વી ટુ સરખા હોય, વી થ્રી એક જ અલગ હોય, એવો અગિયારમો નિયમ, એમાં એક જ છે। બારમો નિયમ શું કે છે, કેટલાક ક્રિયાપદોના ભૂતકાળ અને ભૂતકૃદના રૂપો બબ્બે હોય છે, એમાં એકમાં ઈડી લગાડીને બને છે અને જ્યારે બીજો અનિયમિત હોય શકે, તો ક્લેપ હોય ને વિદ્યાર્થી મિત્રો એમાં તમે ક્લેપ્ટ કરી શકો અને ક્લેપ્ડ પણ કહી શકો, પછી હેંગ છે તો એને હેંગ્ડ પણ કહી શકો અથવા હંગ પણ કહી શકો। તો એવા આ બારમા નિયમના જેટલા પણ ક્રિયાપદના રૂપો છે એમાં આવી રીતના થાય, બે બે અલગ અલગ છે, બરોબર છે, એટલે આ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ક્રિયાપદો છે એ તમામ ક્રિયાપદો યાદ કેમ રાખવા એની સરસ મજાની ટ્રીક છે, પણ આના પહેલાના બે વિડીયો જોઈ લેવાનો, અને ખાસ આઈએનજી વાળો વિડીયો મેં ડિસ્ક્રિપ્શનમાં મૂક્યો છે એ જોવાનું ભૂલતા નહીં, કારણ કે એમાંથી તમને કોઈ દિવસ આઈએનજી જ્યારે મૂકવું હશે ને તો એ કેમ મૂકવું ની તરત તમને લાઈટ થઈ જશે, એ નિયમો યાદ રાખીને, અને ડાયલોગ એકવાર જોશો ને તાજ યાદ રહી જશે, તમારે બીજી વાર વિડીયો જોવો નહીં પડે। વિદ્યાર્થી મિત્રો સરસ મજાની આપણી એપ્લિકેશન અત્યારે અવેલેબલ છે, ક્યાં, પ્લે સ્ટોર ઉપર, એન ધ લર્નિંગ એપ ડાઉનલોડ કરી લો ગૂગલ પ્લે ઉપરથી, કારણ કે ટૂંક સમયમાં જ આપણો જે સ્પોકન નો ફૂલ કોર્સ છે એમાં અવેલેબલ હશે, સાથે સાથે હું તમારી સાથે લાઈવ ઇન્ટરેક્શન વાતચીત કરશું એ આપણે આ એપ દ્વારા જ કરવાની રહેશે, એટલે આ લક્ષો ને એટલે આવો લોગો આવશે એ ડાઉનલોડ કરી લેવાનો, રજીસ્ટ્રેશન કરી લો, બાકીની માહિતી તમને થોડાક દિવસમાં જ મળશે। વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો,
સબસ્ક્રાઇબ આપણી ચેનલ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, બધા સાથે શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવું કરો છો એટલે જ મને આવા સરસ મજાના વિડીયો બનાવવાની ઉત્સુકતા થાય છે, બરોબર છે? તો વિડીયો જોતા રહો, લાઈક કરતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો અને બધા સાથે શેર કરતા રહો. ફરી પાછા નવા વિડીયોમાં લેક્ચર નંબર 3 માં પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.